ઋષિ મુનિઓને આશીર્વાદ આપી, તીર્થને તીર્થત્વ આપી અને ત્યાંથી ચાલતા ચાલતા નીલકંઠ પ્રભુ હરિદ્વાર પધાર્યા છે. પતિત પાવની એવી ગંગા નદીના કિનારે પધાર્યા છે. ગંગામાં સ્નાન કર્યું છે તમે? હે, માનો તો ગંગા માહુ, ના માનો તો બહેતા. જો મહિમા અને ભાવ હોય તો જીવનથી થાકેલો પાપના પોટલા પણ માણસ ઉપાડી ન શકતો હોય, અને મહિમા પૂર્વક એમાં સ્નાન કરે તો એના બધા પાપોનો નાશ થઈ જાય. અને મહિમા નથી તો ગમે એટલું સ્નાન કરો, એ તીર્થ આપણા માટે ફળદાયી બનતું નથી. તીર્યતે અનેન ઇતિ તીર્થમ, જેનો સંગ કરવાથી આપણા પાપો દૂર થાય એને તીર્થ કર્યું કહેવાય. સ્નાન કરવું છે ગંગામાં. હે, શિયાળો છે, કેમ થશે? કેડ સમાણા પાણીમાં નીલકંઠ પ્રભુ ઊભા છે, આપણે બાજુમાં ઊભું રહેવાનું છે. આંખો બંધ કરી દો બધા. કેડ સમાણા પાણીમાં નીલકંઠ પ્રભુ ઊભા છે, આપણે હાથ જોડીને બાજુમાં ઊભા છીએ. પાણીના પ્રવાહની અંદર એક પથ્થર બહારના ભાગમાં આવેલો છે, એના ઉપર મહારાજે શાલિગ્રામ ભગવાનને પધરાવ્યા. પૂર્વ દિશામાં સૂર્ય નારાયણ ઉગ્યા છે, એટલે પ્રભુના મુખારવિંદ ઉપર સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે. એકદમ તેજસ્વી સુવર્ણમય નીલકંઠ પ્રભુનો દિવ્ય વિગ્રહ શોભી રહ્યો છે. ભાવપૂર્વક અંજલિની અંદર ગંગાનું જળ લઈ અને ભગવાન શાલિગ્રામ ભગવાનને ખૂબે ખૂબે અભિષેક કરાવે છે. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. આ પતિત પાવની ગંગા એને વામન પ્રભુના ચરણનો સ્પર્શ થયેલો ને આટલી પુણ્યશાળી બનેલી આજે ભગવાનના હાથમાંથી વહે છે, સર્વાવતારી નારાયણના હાથમાંથી, એનો એને આનંદ છે. પ્રભુની અંજલિમાંથી પડતા એ પાણીના ટીપાને નાના નાના માછલા કાચબા અધરો અધર દેવતાઓ આવીને ઝીલે છે. છૂટી જટા ભગવાનના બંને ખભે એ ભીની જટા શોભે છે, અને આપણે ભગવાનની સાથે આપણે શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરાવીએ છીએ. મહારાજ, આજે આપને સ્નાન કરાવવું છે. ભગવાનનો હાથ પકડી અને પાણીની અંદર ડૂબકી મારો. લાગ્યું ને ઠંડુ? બસ લ્યો, હવે બહાર નીકળી જાઓ. આને કહેવાય માનસિક સ્નાન. પ્રેમ સે બોલો જય નીલકંઠ. અતિ મહિમા અને દિવ્ય ભાવથી શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરે છે. કિનારે આવી અને નીલકંઠ પ્રભુ, એમણે શાલિગ્રામ ભગવાનને તુલસીદળ આદિથી પૂજા કરી. ભાદરવા સુધી ત્રીજ સામ શ્રાવણી કેવડા ત્રીજનો દિવસ છે. સામવેદી બ્રાહ્મણો જનોય બદલાવે. લક્ષ્મણજીએ મૂર્તિમાન આવીને નવી જનોય આપી, શાલિગ્રામ ભગવાનને અર્પણ કરી અને ભગવાનને ડાબા ખભે નવી જનોય ધારણ કરી. યજ્ઞો પવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમર્ગ્યમ પ્રતિમમ ચ શુભ્રમ યજ્ઞો પવિતમ બલમાસ્તુ તેજઃ. અને હવે હિમગીરી ઉપર ચડાણ કરવાનો નીલકંઠ પ્રભુ પ્રારંભ કરે છે. હિમાલયને વંદન કરી અને ભગવાન હવે આગળ ચાલવા લાગ્યા છે. યુગોથી આ હિમાલય ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. બરફથી આચ્છાદિત હિમાલયના શિખરો જાણે શ્વેત જટાવાળા જોગીઓ લખો વર્ષોથી અલખની આરાધના કરતા હોય, પ્રણવ ધ્વનિ કરી અને ભગવાનનો પોકાર કરી રહ્યા હોય એવો ઘેરો નાદ હિમાલયમાં આવી રહ્યો છે.
સ્વર્ગમાંથી અવતરેલી ભાગીરથી ગંગા, જ્યાં નલિની, વસવુક, જંબુ, સીતા, સરસ્વતી, અલકનંદા અને ગંગા આદિક સાત સાત ધારાઓમાં વહે છે. હજારો સિદ્ધ સંન્યાસીઓ, જોગીઓ, સંસ્કૃતિઓ અને ઔષધિઓનો ધારક એવો આ હિમાલય, એના પર પ્રભુ પાવન પાદ વિન્યાસ કરી રહ્યા છે. ભૃના ઢગલાને જેમ પાર કરે ને, એમ એક પછી એક શિખરોને સર કરતા કરતા આગળ ચાલે છે. અને આગળ જતા એક બહુ સરસ પર્વતીય પ્રાંતનું ચરિત્ર છે. માર્ગની અંદર એક નગર આવ્યું છે અને આ નગરનું નામ છે શ્રીપુર. પૂર્વે ઉદ્ધવજી અહીં તપ કરેલો, ભગવાન કૃષ્ણના વિયોગમાં એમણે દેહને છોડેલો, નારદજીએ આ નગરને વસાવેલું છે. નગરની ત્રણેય બાજુ આમ ધનુષ્ય આકારે અલકનંદા નદી વહે છે, માટે એને ધનુષ્ય તીર્થ પણ કહેવાય છે. નીલકંઠ પ્રભુ અહીં પધાર્યા, આઈએ હમ ભી પ્રભુ કે સાથ શ્રીપુર મેં જાતે હૈ. આવ્યોજતા શ્રીપુર નામ ગામ, આવ્યોજતા શ્રીપુર નામ ગામ, આવ્યોજતા શ્રીપુર નામ ગામ, આવ્યોજતા. નીલકંઠ પ્રભુ શ્રીપુરમાં પધાર્યા અને સૂર્ય નારાયણે રથના ઘોડા અસ્તાચળ બાજુ વાળી લીધા. આકાશ સોનલ વર્ણુ, રક્ત વર્ણુ થયું છે. સીમમાંથી પશુઓ ગામ ભણી આવી રહ્યા છે. ધીરે ધીરે આછા અંધારા પથરાવા લાગ્યા. ઉગતા તારલિયાઓથી આકાશનો ચંદરવો ભરાવા લાગ્યો. અંધારું થવા લાગ્યું એટલે નીલકંઠ પ્રભુ વિચાર કરે, કઈ બાજુ જઈશું? અને ત્યાં જ ભગવાનને કાને ઝાલરનો અવાજ આવ્યો. કોઈ દેવળ, પ્રાચીન કમલેશ્વર મહાદેવનો મઠ અને સંધ્યાને સમયે ઝાલર ટાણું થયું. ભગવાનને થયું આ બરાબર છે, એટલે અવાજની દિશામાં નીલકંઠ પ્રભુ હાલતા થયા. શિવજીની આરતી ચાલે એટલે નીલકંઠ પ્રભુ આરતીના દર્શન કરવા લાગ્યા છે. પંચાંગ પ્રણામ કરીને જ્યાં આગળ ઉભા રહ્યા, દર્શનાર્થીઓની બધાની નજર નીલકંઠ પ્રભુ ઉપર. આરતી કરતા કરતા પૂજારીની નજર પડી, પછી પડી એ પડી. આરતી ઉતારે શિવજીની અને દર્શન કરે નીલકંઠના. પ્રેમ સે બોલો જય નીલકંઠ. કમલેશ્વર મહાદેવનો મઠ, ભગવાન રામચંદ્રજી અહીં પધારેલા. શિવજીની પૂજામાં 37 કમળ અર્પણ કર્યા. પરીક્ષા કરવા એક કમળ લઈ લીધું એટલે ભગવાને નેત્ર કમળ અર્પણ કરી દીધું. અને શિવજી મૂર્તિમાન સ્વયંભૂ પ્રગટ થયા. ત્યારથી આ કમલેશ્વર મહાદેવનું મઠ મંદિર કહેવાય છે. મોટો આશ્રમ. સ્વામી પદીઠો મઠ એક સારો, સ્વામી પદીઠો મઠ એક સારો, ટલે આવી ખરો તારો, જાઓ ટલે આવી ખરો તારો, ત્યાં ટલે આવી ખરો તારો.
ના દર્શન કરી, આસકા લઈ અને નીલકંઠ પ્રભુ પ્રણામ કરી અને મઠની બહાર નીકળ્યા. સામેના ભાગમાં મોટું વડલાનું વૃક્ષ, નીચે મોટો ઓટો બનાવેલો, મૃગ ચર્મ બિછાવીને નીલકંઠ પ્રભુ તો આંખો બંધ કરીને બેસી ગયા. હવે આ શ્રીપુર છે, શ્રી એટલે લક્ષ્મી, મોટો મઠ છે, બહુ જાજી જમીન આ મઠની છે, અને વાર્ષિક 1,00,000 રૂપિયાની તો એ જમાનામાં મઠની ખેતીની બધી આવક. આવડું મોટું સ્થાન હોય એટલે દર્શનાર્થીઓ પણ આવતા હોય, પણ જેવી આરતી પૂરી થઈ એક ગજબનું દ્રશ્ય. ચરણામૃત અને પ્રસાદના પ્યાસી એવા બાળકો પ્રસાદ લઈ અને જોત જોતામાં મઠની બહાર બધા લોકો નીકળી ગયા. બધાના પગલાની અંદર ઉતાવળ દેખાય છે, સર્વત્ર ભયનો ઓળો છવાયેલો છે, અને આમ એવું વાતાવરણ, કારણ કે આ પર્વતીય પ્રાંતનું નગર એટલે દરરોજ રાત્રે મઠની સામેના ભાગમાં અલકનંદા એટલે અંધારું થાય એટલે જંગલી જનાવર પાણી પીવા આવે, અને એમાં પણ એક સિંહ એવો હળી ગયેલો, પશુ મળે તો એનું મારણ કરે, કોઈ ઢોરને મારે અને કોઈ છોકરું કે માણસ નજરે ચડે ને તો માણસને પણ મારી નાખે એવો માનવ ભક્ષી સિંહ. આ શ્રીપુર વાસીઓ બધા એના ત્રાસથી ત્રસ્ત થયેલા, આજે આ નગરને નિર્ભીક કરવા માટે ઠાકોરજી આવેલા. દબાતા પગે દોડતા દોડતા બધા ઘરના સુરક્ષિત દરવાજાઓમાં કેદ થયા. દરવાજાની બહાર રહીને પણ સંપૂર્ણ નિર્ભીક તો એક ઠાકોરજી બેઠા છે. અને સાચી નિર્ભીકતા ક્યાં હોય? કાળ આવે, મૃત્યુ આવે તો શું દરવાજા બંધ કરી દઈએ, ચાર ચાર થરા બારણા બંધ કરીએ, મોટા મોટા તાળા લગાવીએ, મૃત્યુ કોઈને છોડે? ભગવાનના ચરણમાં નિર્ભીકતા છે, ત્યાં ભય નથી. બધા દર્શનાર્થીઓ બહાર નીકળ્યા એટલે આજે આ મઠના મહંતના પણ ભાગ્યનો ઉદય થયેલો, એટલે એને મનમાં થયું કે આજે સેવકો દરવાજો બંધ કરે એના બદલે હું દરવાજો બંધ કરવા જાઉં. એટલે મોટા વૈભવી મહંત દરવાજો બંધ કરવા આવ્યા. અંધકાર છે પણ એ અંધકારની ચાદર ઓઢીને બેઠેલો પ્રકાશનો પુંજ આ મહંતે નિરખ્યો. દ્રષ્ટિ પડી એ પડી, સૌંદર્ય માધુર્ય સૌકુમાર્ય એનો મહાસાગર જાણે ઘૂઘવાટા કરતો હોય એવું ભગવાનનું અદ્ભુત રૂપ છટા. હજુ તપ નથી કર્યું. ભક્તિ માતા સુવાસિની ભાભીએ ખૂબ લાડકોડથી મોટા કર્યા છે ને, પુષ્ટ અંગો છે, એટલે મહંતજીનું તો મન ખેંચાયું, તન ખેંચાયું, ખબર પણ ન પડીને નીલકંઠ પ્રભુની પાસે પહોંચી ગયા, અને વણ કહીએ એનું મસ્તક નીલકંઠ પ્રભુની આગળ નમી ગયું. કેવું દ્રશ્ય છે! એક બાજુ સુક લકડી કાયા વાળા બાલુડા જોગી બેઠા છે કે ચાર હાથની કૌપ, ચાર આંગળની કૌપીન વિના એના શરીર પર બીજું કોઈ વસ્ત્ર નથી, કોઈ આભૂષણ નથી, કોઈ બાહ્ય વૈભવ કે પદાર્થ નથી, આવી ત્યાગની મૂર્તિ છે. અને આ બાજુ આવી મોટી મહંતાઈના માલિક એવા મહંત લાલ ચટાકેદાર લુંગી પહેરી છે, લાલ ખેસ પહેર્યો છે, સોનાનો હાર, સોનાના બાજુબંધ, કાનમાં સોનાના કુંડલ લટકે, મોટી જટાને એમાંય વળી સોનાની સાંકળ આમ મૂકેલી છે. હવે એનું તો વૈભવ હોય ને, પણ નીલકંઠ પ્રભુના ત્યાગની આગળ આજે મહંતનો બધો રાગ ઓગળી ગયો. દેખી અકિંચન બટુકો આજા, ઉર મહંત કો આ ગઈ લાજા, ઉદય હોય રવિ ગગન પારા, બૂડત તિન મેયર બો તારા,
સૂર્ય ઉગે ને અરબો ખરબો તારાઓ જેમ દેખાતા બંધ થઈ જાય એમ પ્રભુના વૈરાગ્યની આગળ મહંતનો રાગ ઓગળી ગયો. કોઈ વાર્તાલાપ થયો નથી. આજે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરો ને સારા શબ્દો બોલો ને શું ભગવાન બોલવા ગયેલા. માણસના જીવનનો જ પ્રભાવ એટલો પડતો હોય છે. અરે કોઈએ બહુ સુંદર, સ્ટીફન કવિએ બહુ સુંદર લખ્યું છે 7 Habits of Highly Effective Person બુકમાં, કે આપણું જીવન એટલું જોર જોરથી પોકારી રહ્યું હોય છે કે આપણે મુખથી જે શબ્દો બોલીએ ને એ તો સાંભળવાય દેતું નથી. આજે માણસ શબ્દ દ્વારા બીજાને સમજાવવાનો પ્રયાસ કરે પણ શબ્દ કરતા જીવન વધારે બોલે છે. શબ્દથી સમજાવેલી વાતમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય પણ જીવનથી ઉપદેશ લીધો હોય ને એમાં ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. અને એટલે કિંમત ચારિત્રની છે, કિંમત જીવનની છે. શીલમ પરમ ભૂષણમ, શોભવું હોય સારા સૂટ પહેરીએ, લીનન રીમણના કાપડના કપડાં બનાવીએ એ શોભા તો છે. શ્રેષ્ઠ આભૂષણ કયું? શીલમ, ચારિત્ર છે એના જેવી કોઈ શોભા નથી. વિવેકાનંદજી શિકાગોમાં ગયા, વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. પત્રકાર પરિષદમાં પૂછ્યું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અવર એન્ડ યોર કલ્ચર, તમને ફેર શું લાગ્યો? ત્યારે વિવેકાનંદજીએ બહુ સરસ કહ્યું, ઇન યોર કન્ટ્રી ઇન યોર કલ્ચર ટેલર મેક્સ મેન પરફેક્ટ. તમારી સંસ્કૃતિની અંદર દરજી માણસને પરફેક્ટ બનાવે છે, સારા કપડાં પહેરાવે, સ્યુટેડ બુટેડ કરે, પરફ્યુમ છાંટ્યા હોય, બોડી સ્પ્રે લગાડ્યા હોય અને આમ હાયલા આવતા હોય તો લાગે બગીચો હાયલો આવે છે. બાહ્ય શોભા વ્યક્તિને પૂર્ણ બનાવે છે. ઇન અવર કલ્ચર ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. અમારા દેશની અંદર ચારિત્ર છે એ માણસને પૂર્ણ બનાવે છે. પત્રકારોને થયેલું કે આ ભગવા લુગડા પહેર્યા છે, માટે પાઘડી છે, પણ આ બધું શું? ત્યારે વિવેકાનંદજીએ આ જવાબ આપ્યો, તમારા દેશમાં દરજીઓ બંધુ કામ કરે, અમારા દેશમાં પૂજા જીવનની ચારિત્રની છે. માણસ કેટલો સુંદર છે એની ઓળખાણ એના ફોટા પરથી નથી થતી. ખરેખર માણસ કેટલો સુંદર છે ને એની ઓળખાણ એના સ્વભાવ અને એના વિચારો ઉપરથી થાય છે. વિચાર જો કચરા પેટી જેવા હોય તો માણસ ગમે એટલો સુંદર હોય લોકોને ગમશે નહીં. માટે એ ઓળખતા આવડવું જોઈએ. BMW ગાડીની અંદર પણ કચરા પેટી હોય છે, ઓટો રિક્ષામાં ને સાયકલ ઉપર પણ ફૂલદાની હોય છે, એવા જીવન હોય છે. અમારે આજો બેઠા છે રણછોડ ભગત, અકબરી ભગત, એકદમ સીધા સાદા નિર્માની ભાવથી આ અવસ્થાએ કેટલી સેવા કરતા હોય એનું નામ પડે ને. એ 335 સાધુ બધાનું દિલ આ પાડે, હજારો હરિભક્તોનું હૃદય આ પાડે. કેમ? તો કે એનું જીવન એવું છે, એને બહુ બોલવું પડે. ત્યારે કિંમત છે એ જીવનથી થાય છે. ગમે એટલા મેકઅપ કરીએ પણ સ્વભાવ સારો ન હોય કોણ બાજુમાં ઉભું રહે? અને જોજો, ઘણા માણસો એવા રૂપાળા નહીં હોય છતાં એની પાસે જવું બધાને ગમશે, સુખ દુઃખની વાત એને કરવાનું મન થશે. એ આપણી બાજુમાં હોય, એનો સહારો હોય તો આપણને થાય કે નહીં આપણી બાજુમાં કોઈ છે. અને ડિગ્રી ઉપર ડિગ્રી હોય, ગમે એટલું ઊંચું એજ્યુકેશન હોય, ગમે એવો રૂપાળો ચહેરો હોય પણ સ્વભાવ સારો નહીં હોય તો આંખને તો એક કે બે દિવસ ગમશે, પછી કંઈ ગમે નહીં. માટે શરીરને શણગારવાનો, શૃંગાર કરવાનો જેમ આગ્રહ રાખીએ ને એમ આપણા મનને પણ શૃંગાર કરવાનો આગ્રહ રાખીએ. અને આ હતું નીલકંઠ પ્રભુની પાસે કોઈ બાહ્ય વૈભવ નહીં અને છતાંય મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો એના ચરણની અંદર રજવાડાઓ અર્પણ કરતા. પ્રભુ આ સ્વીકારો, આ સ્વીકારો મહારાજ એટલું જ બોલતા
અમે તમારી કોઈ બહારની ગાદી ઉપર બેસવા નથી આવ્યા, અમે તો તમારા હૃદય રૂપી સિંહાસનની ગાદી પર બેસવા આવ્યા છીએ. માણસનું જીવન સારું હોય ને તો બીજાના હૃદય ઉપર બેસીને શાસન કરે. ખુરશી કે સત્તા પર બેસીને શાસન કરીએ આજ માને એ ખુરશી જાય. ચૂંટણી આવે છે ને નજીક, પછી કોડીની પણ વેલ્યુ નહીં હો. ગુરુ મહારાજ કે ને આજકાલના રાજકારણી હરાજીમાં ઉભા રાખ્યા હોય ને કોઈ એક રૂપિયો ન આપે. જાજુ ખોટું કરી શકે એ રાજકારણમાં, ક્ષમા કરજો કોઈ બેઠા હોય તો, સત્કાર્ય કરતા હોય એના માટે નથી. પણ જો માત્ર ને માત્ર પ્રજાને લૂંટવાનો જ આશય હોય, પોતાના સ્વાર્થના રોટલા જ જો શેકવા હોય તો એનો કોણ ભાવ પૂછે. પણ જો દિલ ઉપર બેસીને શાસન કર્યું હોય તો એ માણસ સત્તા પર ન હોય ને તો પણ એનું શાસન તો કાયમી ચાલતું હોય. માટે શાસન કરવું હોય તો બીજાના દિલ ઉપર, સામેના લોકોના વ્યક્તિના દિલને જીતીને શાસન કરીએ. નિર્વિઘ્ન શાસન છે એ, શાસન કોઈ જૂટવે પણ નહીં. આમાં તો ખુરશીના પાયા ખેંચે, કારણ કે મેજોરિટી જ ખોટા માણસોની. અને સામે બોલાય તો તોય આપણા દેશમાં તો સારું છે કે લોકશાહી છે. આમ તો એક ચાઇનાનો કૂતરો ને એક ઇન્ડિયાનો કૂતરો, ચાઇનાથી ઇન્ડિયા પ્લેન આવે ત્યાંનો કૂતરો તો એવો મજબૂત પુષ્ટ, અને ઇન્ડિયાનો કૂતરો તો ખહુર્યો. તો ઓલો કૂતરો રડવા લાગ્યો કે મારે ઇન્ડિયા આવવું છે. અરે પણ જોતો ખરા મારી સામે, તારે અહીં શું વાંધો છે? ખાવા પીવામાં કંઈ ખોટ નથી, કંઈ વાંધો નથી. તો કે બધું સારું છે પણ અહીં ભસવાની છૂટ નથી. કૂતરાને શેમાં આનંદ હોય? અને આ લોકશાહી છે, જો પ્રજા જાગૃત થાય તો ગમે એવો ભૂપ હોય એને પણ હતો નહોતો કરી દે. ત્યારે વ્યક્તિ વ્યક્તિએ જાગૃત થવાનું. પણ દિલ ઉપર શાસન કરતા હોય તો એની સત્તા કાયમી છે. આજે મહંતજીને દર્શન માત્રથી આનંદ થયો, સામે આવ્યા, અહો અહો થાય છે. સ્વામી કેટલો સમય છે? મહંતજી નીલકંઠ પ્રભુની પાસે આવ્યા, હાથ જોડીને બોલ્યા છે, નમો નારાયણ બાલાજોગી. કમળ નયન ખુલ્યા, સામે હાથ જોડીને મહંતજી ઉભા છે. પધારીએ મહંતજી, બાલાજોગી આપકા શુભ નામ, હમારા નામ નીલકંઠ હૈ. અચ્છા બેટે, નામ તો બહુત સુંદર હૈ મગર નીલકંઠ તો શિવજી કા નામ હૈ. હમારા ઓર શિવજી કા એકત્વ હૈ મહંતજી. મીઠો વાર્તાલાપ થાય છે. કહન લગે બટો અપની બાતે, સુની મહંત નહીં લે શય ઘાતે. મહંતને મનમાં થાય કે આવી મીઠી મીઠી વાતો કરે છે, સવાર સુધી સાંભળ્યા જ કરીએ, તૃપ્તિ જ થતી નથી. વચ્ચેથી અટકાવીને કહે, બાલુડા જોગી, બાતે તો બહુત અચ્છી અચ્છી આપ કરતે હૈ, મગર મેરી એક બીચ મેં પ્રાર્થના હૈ. રાત કા સમય હુઆ હૈ તો આપ હમારે આશ્રમ મેં પધારીએ. આપકો દેખ કે લગતા હૈ કે બહુત થક ગયે હૈ, થોડા ભોજન કીજીએ, આરામ કીજીએ, ઓર બાદ મેં હમ ચૈન સે બાતે કરેંગે.
નીલકંઠ પ્રભુ કહે ક્ષમા કીજે મહંતજી, હમ મઠ યા આશ્રમ મેં નહીં રુકતે હૈ, નદી યા તાલાબ કે તટ પર યા તરુ તલ કે નીચે નિવાસ કરના હી હમે અચ્છા લગતા હૈ. અરે બાલુડા જોગી, પર યે તો જંગલ હૈ તો ક્યા હુઆ, નદી કા તટ હૈ તો આપકો પતા હૈ, હર રોજ રાત કો વહાં માનવ ભક્ષી શેર આતા હૈ, નાસ્તા કર જાયેગા. તો ક્યા હુઆ મહંતજી, જો ભગવાન મેરે હૃદય મેં હૈ, જો ભગવાન આપકે હૃદય મેં હૈ, વોહી ભગવાન તો શેર કે હૃદય મેં હૈ. મનુષ્ય કો રખના યા મારના યે તો ઈશ્વર કે હાથ કી બાત હૈ, ઓર ઇસીલીએ હમ કભી મૃત્યુ સે ડરતે નહીં. સચ્ચા જ્ઞાની કભી મૃત્યુ સે ડરતા નહીં. બિભ્યતમ મૃત્યુ તો ગુપ્તમ નૈવ રક્ષતિ કશ્ચન, ઈશસ્ય હિ વશે લોકો નાત્ર કાર્ય વિચારણ. યદિ સચ મે અમારા મૃત્યુ આને વાલા હી હૈ, તો આપકે બડે બડે દ્વાર આપકી સભી વ્યવસ્થા હમારી રક્ષા નહીં કર સકેગી. ઓર યદિ હમારા મૃત્યુ આના હી નહીં હૈ તો યહાં ભી હમે ભય નહીં હૈ. કસ્માદપિ ભયં નો મે મઠવાસો ન રોચતે, યદ ભાવિ તદ ભવત્યેવ તસ્માત્ શોકમપાકુરુ. જો હોને વાલા હૈ વો હોને હી હોતે હી રહેગા, ઇસલિયે હમ તો નહીં ડરેંગે. ઓર મહંતજી, મૃત્યુ સે ડરે ભી ક્યું, તમે ભગવાનની સાથે તો છો ને, મહંતજીની બાજુમાં ઉભા રહીને આપણે પણ સાંભળવાનું છે. હો મહારાજ કેવી ઉપદેશની સરસ વાતો કરે છે. એક દિન મહંતજી મરનાય હે તો મૃત્યુ સે ડરે ક્યો, મૃત્યુ સે ભાગને કા પુરુષાર્થ વો સચ્ચા પુરુષાર્થ નહીં હૈ, મૃત્યુ કો સુધારને કા પુરુષાર્થ હૈ ના વો સચ્ચા પુરુષાર્થ હૈ. માણસ મૃત્યુથી ડરે છે, ભાગે છે. ગમે એવી ઊંચી સત્તા હશે, પોસ્ટ હશે, સંપત્તિ હશે, ગમે ત્યાં છેડા પહોંચતા હશે, મૃત્યુની આગળ તો બધા પાંગળા છે. અને એટલા માટે ચક્રવર્તી સમ્રાટ ગોપીચંદની માએ કહ્યું, બેટા ગોપીચંદ, તારા કરતા પણ તારો બાપ રૂપ ગુણ શક્તિએ કરીને ચડિયા તો હતો, છતાંય મેં જોયું મારી નજર સામે યમદૂતો એને લઈ ગયા છે. માટે ત્યાજ મોહ નિદ્રા. બેટા આ મોહની નિદ્રા છોડી દે, સંસારને છોડીને વનમાં જા, ભગવાનની આરાધના કર. જીવનનો પુરુષાર્થ ભગવાનને પામવાનો પુરુષાર્થ, શ્રેષ્ઠ પુરુષાર્થ. અને ત્યાં લાગવગ ચાલે હે બાપા, નીચે રહેજો નીચે. કાઠિયાવાડીની તો કોઠા સૂજ બુદ્ધિ બહુ વખણાય ને હે. આપણા ગામનો જે એક પ્રસંગ કહો, એક બાપા હતા, સવારનો પોર અને ચા પીવા જાય, વહુએ ગરમા ગરમ સરસ મજાનો કડક ચા પીરસેલો, બાજુમાં કિટલી પડેલી છે, અને આમ હોઠ પાસે રકાબી પહોંચાડી, આમ હજુ આમ હોઠમાં ગલગલિયા થાય, અને ત્યાં યમરાજ આવી ગયા, ઉભા રેજો દાદા. આમ જોયું કાઠિયાવાડી ડોહો, યમરાજા છે, બધી પરિસ્થિતિ પામી ગયા. અરે આવો આવો યમરાજા. ધર્મરાજ નહીં થયું કે અરે કેવી કેવી પરિસ્થિતિ હોય ને, આ દાદા તો ગજબ ના, મારું સ્વાગત કર્યું, આવો આવો બેસો. શું આવવાનું થયું, બસ બોણી કરવા આવ્યો છું એમ. આવો સરસ મજાનો ચા બનાવ્યો છે તો એમ કરો, આપણે બંને સાથે ચા પી લઈએ. યમરાજાને ચા આપ્યો, અને ગજવામાં નિંદરની ગોળી તો હોય જ, એટલે પાઈ દીધો ચા, અને યમરાજા તો સૂઈ ગયા. હવે ચોપડો બાજુમાં
દાદાએ ખોલ્યો, પેલું જ નામ એનું થયું. કંઈક બુદ્ધિ વાપરવી પડશે. ઉપરથી નામ ભૂસી નાખ્યું ને છેલ્લું લખી નાખ્યું, જોઈએ શું થાય છે. કલાક પછી યમરાજા ઊભા થયા. અરે દાદા, આવી સ્વાગતા મારી કોઈએ કરીને બહુ રાજી થયો. આજે તમને બોનસ. આમ તો તમને પહેલા લેવા આવ્યો હતો, પણ હવે ઉપરથી નહીં, હવે નીચેથી શરૂઆત કરવી છે. અચાનક પકરી લે આઈ મનોરથ રહે મન માહી નહરે જો પકરી લે બકરી બિલાડે મુસાલે પકરી ચપેટા કાલ કાયસા ઝપેટા બાજ કા જૈસા. ઈશ્વરની આ સૃષ્ટિની અંદર અપરિવર્તનીય કોઈ સત્ય હોય તો વાલા ભક્તજનો એ છે મૃત્યુ. કોઈ મૃત્યુથી બચી શકતું. વડીલો આગળ બેસતા હોય પણ ધીરે ધીરે ક્યારે આગળની લાઈન ખાલી થઈ જાય ખબર પણ ન પડે. તમને થાય બીજાને મરતા જુએ. એક આશ્ચર્ય યક્ષ પ્રશ્નમાં યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો, કિમ આશ્ચર્યમ. ત્યારે યુધિષ્ઠિરે બહુ સરસ જવાબ આપ્યો, અહની અહની ગચ્છંતી ભૂતાની યમ સદને. નિત્ય પ્રત્યે કેટલાય માણસોને જીવ મરતા જુએ છે, છતાંય પોતાનું મૃત્યુ એને યાદ આવતું નથી ને ભગવાનના માર્ગે વળતો નથી ને. આ મેં આશ્ચર્ય જોયું. કેટલાને મરીએ મરતા જોઈએ. ઘણા શૂરવીર બેઠા હશે ને, કેટલાય ને આ ખભે બાળી આવ્યા હશે. આપણે તો ઘણી વાર છે, હજુ તો કાળા છે. ટિકિટ બારીએ રેલવેની ટિકિટ લેતા હોય, આગળવાળાનો વારો આવી જાય, પછી કોનો આવે? એમ જેમ જેમ ઓછા થાય છે ને એમ આપણો વારો નજીક આવે છે. માટે એ પણ વિચાર ભગવાનના ભક્તને હોવો જોઈએ. મૃત્યુને કોઈ પણ ટાળી શકતું નથી. આ બધું આ દુનિયામાં બધું નક્કી છે. મૃત્યુ એક અનિશ્ચિત. આમ તો કોઈને દુઃખ દીકરો ન થતો હોય અને પૂછે કે દીકરો થાય કે નહીં, તો કે ભગવાન જાણે. કોઈ સંત આશીર્વાદ આપી દે ગર્ભ રહે, દીકરો થશે કે દીકરી ભગવાન જાણે. આ બધું કઈ નક્કી તો છે નહીં. દીકરાનો જન્મ થયો, આ દીકરો વિદ્વાન થશે કે મૂર્ખ, મોટો થઈને તમને સાચવશે કે કેમ, બોલો ભગવાન જાણે. આ પરણીને કેવું લાવશે, બોલો જોરથી બોલો ને, ભગવાન જાણે. તો આ દીકરો મોટો થશે અને મરશે કે કેમ, હા એ તો બધા જાણે, મરે તો ખરો જ ને. આયા હેસો જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચઢ ચલા તો કોઈ બંધા જંજીર. બધાને જવાનું છે. માટે મૃત્યુ સમક્ષ દ્રષ્ટિ સમક્ષ રાખી અને ભગવાનના માર્ગે પ્રવર્તમાન થાય એ શ્રેષ્ઠ ભક્ત છે. ગૃહીત ઈવ કેશેશુ મૃત્યુના ધર્મમાં ચરે. કાળ મારી ચોટલી પકડીને ઊભો છે આવું મનમાં નક્કી રાખી અને જો જીવન જીવે તો એ જીવન સારધાર પાર પાડી શકે. એપલ કંપનીના સ્થાપક એવા સ્ટીવ જોબ્સ, એણે ઓક્સફોર્ડની અંદર પદવીદાન સમારોહમાં પ્રવચન કર્યું, એમાં એણે એના જીવનની સફળતાના 3 મૂલ્ય કયા, જોઈન ધ ડોટ્સ. એક તો મારા જીવનની અનંત નિષ્ફળતાઓ હતી, પણ એ નિષ્ફળતા રૂપી ટપકા મેં જોડ્યા ત્યારે મને ખબર પડી કે એની પાછળ સફળતાનું આટલું સુંદર ચિત્ર છુપાયેલું છે. બીજો મુદ્દો કયો કે આજે હું દરરોજ જેને મળું છું એની સાથે મારી છેલ્લી મુલાકાત છે એવા ભાવથી મળું છું. અને ત્રીજો સંકલ્પ
કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે એમ માનીને હું જીવન જીવું છું ને, એટલે હું આ સફળતા સુધી પહોંચી શક્યો. મૃત્યુને નજર સામે રાખનારો માણસ ક્યારેય નમાલો થતો નથી. આજે ઘણા સમાજ સુધારકોના વિચાર એવા હોય કે ધર્મ છે એ માણસને માયકાંગલો બનાવી દે છે. અરે ધર્મ જેટલી હિંમત અને મજબૂતાઈ બીજા કોઈ ના આપે. સૃષ્ટિના તત્વોને, જીવનના રહસ્યોને જે જાણી જાય અને એ ગૂંચવણ જેની ઉકલી જાય, પછી આ દુનિયાનું એવું કયું આવરણ છે કે એ વ્યક્તિને રોકી શકે? અહમ મમત્વમાંથી જ્યાં સુધી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી આપણને હરખને શોખ છે. પણ સમજી જાય એ માણસ દુનિયાને જીતી જાય. આજે નીલકંઠ પ્રભુ મહંતજીને કહે, મહંતજી મૃત્યુ સે ડરના કયો, જેને મરીને હરિધામ જાવું. તાલમાં લેવી છે, લઈ લ્યો. જેને મળીને હરિધામ જાવું તો શીત શોકાતુર ચિત્ત થાવું. જેને મરીને હરિધામ જાવું તો શીત શોકાતુર ચિત્ત થાવું. જેને નથી નિષ્ઠય ત્યાં જવાનો સદા શોક ઘણો થવાનો. જેને નથી નિશ્ચય ત્યાજવાનો તેને સદા શોક ઘણો થવાનો. તેને સદા શોક ઘણો થવાનો. તેને સદા શોક ઘણો. મર્યા પછી પણ ભગવાનના ધામમાં જવું છે તો મૃત્યુથી ડરવું કેમ? ડર કોને લાગે? જેણે જીવનમાં કંઈ કર્યું જ ન હોય એને. ભગવાનનો ભક્ત છે, ભક્તિ કરીને જે આકંઠ તૃપ્ત થયો છે એ તો મૃત્યુની પ્રતીક્ષા કરતો હોય. મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ આઈ હો કબ મિલી હો પૂરણ પરમાનંદ. ભક્ત છે તો પ્રતીક્ષા કરતો હોય કે પ્રભુ મને ક્યારે તમારામાં સમાવો છો. નીલકંઠ પ્રભુ આવી જ્ઞાનની ઊંચી ઊંચી વાતો કરે છે. મહંતને થયું આમાં આપણી વાત ઊભી નહીં રહે. એક તો નાના બાલુડા એટલે બાળહઠ, એમાંય નાનપણમાં વૈરાગ ચડ્યો અને વૈરાગી થઈ ગયા, જોગી થઈ ગયા. બીજી પાછી જોગી હઠ. ત્રણ હઠ દુનિયામાં બહુ પ્રસિદ્ધ. બાળકની હઠ, બાળક જ્યારે કંઈક સારી વસ્તુ જોઈ જાય અને હઠ પકડે પછી લાવી ન દો ત્યાં સુધી મેળ ન પડે. બીજી અમારી જોગીની હઠ. બધા ધાર્યું કરે ને, એટલે એકવાર નક્કી કર્યું એ તો સિદ્ધાંત જ હોય, પછી ગમે એવા સમજાવે. સફેદ દાલ ઓર કાલી રોટી, રસોઈ તો આ જ જોઈએ. જોગીની હટ. અને ત્રીજી હટ કઈ તમારે કહેવાની? બધાને એક્સપિરિયન્સ છે. સ્ત્રી હટ. એક ભાઈને પૂછ્યું કે પત્નીના અને માના આસુડામાં શું ફેર? તો કે માં રડે ને એની અસર મારા દિલ ઉપર થાય છે અને પત્ની રડે એની અસર મારા પાકીટ ઉપર થાય છે. ગમે એમ કરીને એનું કામ તો એને કરાવતા આવડે. ઈશ્વરે આ સૃષ્ટિ રચી, બધાની રચના કરી. ઘોડાને વેગ આપ્યો, સર્પને ઝેર આપ્યું, માણસને બુદ્ધિ આપી, પુરુષને બનાવ્યો, બધાને પોતાના આત્મરક્ષણ માટે એક એક મૂલ્ય આપ્યું. માણસને બુદ્ધિ આપી કે બધાને કંટ્રોલ કરી શકે એવી વિશિષ્ટ શક્તિ મનુષ્યને આપી. પછી સ્ત્રીને બનાવી, થયું કે આ શું કરશે. પછી ભગવાને એને તેજનું કિરણ આપ્યું, બધાને વશ કરે ને એ પુરુષને વશ કરવાની શક્તિ ભગવાને સ્ત્રીને આપી. ગમે એટલો સર્પ ફૂફાડા મારતો હોય પણ દરમાં જાય એટલે પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ.
એક ભાઈ કે તમે બાર સિંહ થઈને ફરો છો તો ઘરમાં જાઓ ત્યારે કેમ બકરી જેવા થઈ જાઓ? અરે હોય, હું સિંહ જ છું, અરે અમને ખબર છે હવે. ના, હું ઘરમાં સિંહ જ છું, પણ સામે કાળકામાં આવી જાય તો સિંહ ઉપર ક્યાં માજી બેસે? મને ખ્યાલ નથી. અંબામાં, અંબામાં રાખો. હાલો કાળકામાં થોડું વધારે થઈ જાય છે. બાલુડા જોગી બાળ હઠ, જોગી હઠ હવે આ માનશે નહીં. અચ્છા તો આપકો જો ઠીક લગે વો કરીએ, પર બાલુડા જોગી મેરી એક અંતિમ વિનંતી હૈ, આપકો ભૂખ લગે, ભય લગે, જરૂરત લગે તો મટકે દ્વાર ખટખટાના, આપકે લીએ હમારે મટકે દ્વાર ખુલે હી હૈ. આમ કહી અને એક નિરાશ ચહેરે મહંતજી મઠની અંદર ગયા. ધીરે ધીરે રાત્રિનો અંધકાર ઘાટો થવા લાગ્યો, ઢગલા મોઢે અંધકાર પૃથ્વી ઉપર ઠલવાયો, ઘૂંટાઈને ઘાટો થયો. તમરાના ભયંકર વાજો આવે છે. બરાબર મધ્ય રાત્રિ થઈ, અંધારાથી અટવાયેલા લોકોએ એરંડિયાના દીવાઓ પ્રગટાવ્યા, મહંતજીએ ફાનસ સળગાવ્યું. લોકો અંધારું ટાળવાના પ્રયાસ કરે છે અને બહાર અખૂટ પ્રકાશનો પૂંજ અંધકારની ચાદર ઓઢીને બેઠો છે. રાત્રિના જ્યાં 12 વાગ્યાનો સુમાર થયો અને એ જ વખતે જે વાતનો ભય સૌ કોઈના દિલની અંદર હતો એ જ ઘડી સામે આવી. ધરતીને ધ્રુજાવતો કંઠીરવ કેસરી જાડીમાંથી બહાર આવ્યો. ગયા નિશાના જુગ જામ જારે આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. ગયા નિશાના જુગ જામ જારે આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. ગયા નિશાના જુગ જામ જારે આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. કવિઓ સાહિત્યકારો વર્ણન કરે ને, ગીંડાની ઢાલ જેવી છાતી હોય, છરા જેવા દાંત કચકચાવતો આવતો હોય, થગેલ ત્રાંબા જેવી મોટી મોટી આંખો, વાંબ એક લાંબનો લાંબો પૂંછડો હોય ને, આમ એક પગ આમ કરે ત્યાં બે બે નાડાવા પથ્થરને ફેંકી દે અને ડણક માત્રથી બે બે ગાવના વિસ્તારમાં એ પ્રાણીઓ વાડામાં બાંધ્યા હોય ને એ ચક્રાવે ચડે. ગીરના નેહડામાં એ સિંહ ઘાણ મૂકતો હોય, સવારના પહોરમાં એ સિંહના અવાજ આવતા હોય, એક બે ને ત્રીજી તરાપે તો ડુંગરા જેવા હાથીને પણ ભો ભેળો કરી દે એવો સિંહ. ઈ જોગન જટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંહણ બાળા દશ હાથાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા દરિયા પારી ડુંગા હિરણિયાળી જો બનવા નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી. એવી ટણક નાખી પાંદડાઓ પણ હલવા લાગ્યા, ચારે બાજુ ભયનું વાતાવરણ સર્જાઈ ગયું. પ્રાણીઓ વાડામાં બાંધેલા ચક્રાવે ચડ્યા, શિષ્યો સહિત મહંતજી જાગ્યા અને આમ બારીની બહાર નજર કરે. આજે સૌ કોઈની આંખની અંદર બાલુડા જોગીનું માસૂમ મુખડું રમે છે. શ્રીપુર વાસીઓને મનમાં થાય કે કાળ મુખો સિંહ આજે આ બાલુડા જોગીને પીખી નાખશે. કેટલી બારીઓમાંથી આંખો નીલકંઠ પ્રભુ ઉપર સ્થિર થઈ દૂર બેઠેલા બાલુડા જોગીને જોયા, પૂંછડાનો ઝંડો ઊંચો કરીને સિંહે દોટ મૂકી છે મારણ કરવા માટે. બધાના હૃદયના ધબકારા વધી ગયા. બાલુડા જોગી જીવા કે મર્યા, જીવા કે મર્યા, મન વિચાર શૂન્ય બન્યું છે. ને એ જ વખતે સિંહ જ્યાં નજીક આવ્યો, પંજો આમ ઉપર કર્યો, ચાર આંખ ભેગી થઈને ત્યાં દ્રશ્ય બદલાઈ ગયું. મહંતજીની આંખો બંધ થઈ ગયેલી, પણ જ્યાં આંખો ઉઘાડીને ત્યાં તો સામે કંઈક આશ્ચર્યકારી દ્રશ્ય જોવા મળ્યું. બેઠો પ્રભુ આગળ સિંહ
અહીંયા બેઠો ત્યારે થયો કાંઈ કજી વહેઠો મીઠો પ્રભુ દ્રષ્ટિ સાંધે તે સિંહને તો થઈ ત્યાં સમાધિ જોયો પ્રભુ બીજ દ્રષ્ટિ સાંધે તે સિંહને તો થઈ ત્યાં સમાધિ હજારો પ્રાણીઓ અને કેટલાય માણસોને મારનાર એક કાતિલ ક્રૂર સિંહ એની આંખમાં કરુણામય નેત્રોથી દ્રષ્ટિ કરીને બધી ક્રૂરતા ઠાકોરજી હરી લીધી. ગભરુ ગાય જેવો સિંહ થઈ ગયો, ભગવાનને ઓળખી ગયો. કલ્પના કરજો, સિંહ જેવો સિંહ ભગવાનને ઓળખી જાય છે. આપણે કોરા ન રહી જઈએ. કિંમત ઓળખાણની છે, પહેચાનની. ઈશ્વર તો અનેક વાર આપણી સામે આવે છે, આપણે ઓળખી શકીએ છીએ કે કેમ, ત્યાંથી આપણા જીવનનો આગળનો માર્ગ નક્કી થતો હોય છે. ભગવાનને અડધી રાત્રિ થયેલી નીંદર તો આવતી હતી, પણ એવો ઓશિકુ તકિયો નહીં ને. ભગવાને આમ ઈશારો કર્યો ને, સિંહ ભગવાનની પાછળ આવીને ગોઠવાઈ ગયો અને આમ ટેકો દઈ અને ભગવાન આરામથી ઉઠી ગયા. હૃદય મંદિરમાં દર્શન કરજો, કુણી કુણી કેશવાળીમાં નીલકંઠ પ્રભુ મસ્તક ટેકવીને સૂતા હોય, મોટું શરીર હોય અને આમ શ્વાસ લેતો હોય ત્યારે આમ ભગવાન આમ ઉપર નીચે છાતીમાં પાંસળીના દર્શન થાય. પણ દ્રશ્ય કેવું, સિંહને ઓઠિંગણ દઈને આરામથી સૂતા છે. સ્વામિનારાયણ ભગવાન મધ્યના 55માં વચનામૃતમાં કહે, જ્યારે અમે વનને વિશે ફરતા ત્યારે મોટા મોટા સર્પ સિંહ હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે અમારા હૈયામાં મરવાની બીક લાગતી નહીં. દુનિયામાં બીક લાગે કોને, ભય લાગે કોને, જેના દિલની અંદર કંઈક સ્વાર્થ હોય. જ્યાં સત્યનો રણકાર હોય ને, સત્યનો ઉપાસક પહેલો તો નિર્ભીક બની જાય. અસત્ય છે એટલો જ ભય છે. બે માર્ગ છે, પ્રેયનો અને શ્રેયનો. ઇન્દ્રિયોને લાડ લડાવવાનો માર્ગ એ પ્રેયનો માર્ગ છે, શરીર મન અને ઇન્દ્રિયો સુધીનો માર્ગ. જે વિષય ભોગનો માર્ગ અંધકાર સુધી લઈ જાય, અને આત્માનો માર્ગ છે એ શ્રેયનો માર્ગ છે. આત્મિક ધર્મ એ સત્ય ધર્મ છે. અંતઃકરણથી પણ જીવ પ્રાણી માત્રને દુભવવાનો જેના દિલમાં ભાવ ન હોય, અને આટલા સત્ય પરાયણ જે જીવન જીવતા હોય ને, વાલા ભક્તજનો ચેલેન્જ કે આ વિશ્વમાં કોઈ એને દુખી ન કરી શકે. પણ સત્ય હોવું જોઈએ. તો આપણે વાત કરીએ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કેટલા કષ્ટો સહન કર્યા, પણ વાલા ભક્તજનો એ સત્યના ઉપાસક હતા. અને એટલે એ માર્ગે ચાલવાનો આનંદ જ એને એટલો આવતો હોય ને, કે આ લોકના વિઘ્નો અને મુશ્કેલીઓ જેને આપણે ખૂબ માનીએ છીએ, એ તો એને દેખાતું પણ હોય નહીં. અને માણસને જીતવો હોય ને, તો એ પણ પ્રેમથી જીતી શકાય. પ્રેમ સાથે લઈને નીલકંઠ પ્રભુ ફરતા, એટલે ચૈતન્ય મહાપ્રભુની જેમ વૃક્ષો વેલીઓ લતાઓ પણ નાચવા લાગતા, પશુ પ્રાણીઓ પણ એને અનુરૂપ બનતા. કેમ? તો કે એની દ્રષ્ટિમાં, એના જીવનમાં નિસ્વાર્થ ભાવ, પ્રેમ, સમર્પણ, કરુણા હતા. ડાર્કનેસ કેન નોટ ડ્રાઈવ આઉટ બાય ડાર્કનેસ, ઓનલી લાઇટ કેન ડુ ઇટ. અંધકારનો નાશ ક્યારેય અંધકારથી થતો નથી. પ્રેમ એક પ્રકાશથી જ અંધારાનો નાશ કરી શકે. ઇન ધ સેમ વે હેટ કેન નોટ ડ્રાઈવ આઉટ બાય હેટ, ઓનલી લવ કેન ડુ ઇટ. તિરસ્કારથી ક્યારેય કોઈને જીતી શકાતા નથી. કોઈ પણને જીતવો હોય ને, તો એના માટે તો પ્રેમ છે. પ્રેમ. પૂજ્ય ધર્મોલ્લભદાસજી સ્વામી આજે સવારે પધારેલા.
એક મૂર્તિમાન પ્રેમનું જીવન જોવું હોય ને તો સ્વામીનું જીવન 24 કલાક, ક્યાં સુધીની ઊંચી ભાવનાઓ. એક પ્રસંગ તો એવો બન્યો, એક આપણે દરબાર છે, આપણે મુંબઈ કૃષ્ણ વલ્લભ સ્વામી છે એમના પૂર્વાશ્રમના પરિવાર બહાદુરસિંહ કરીને આપણે જામનગરની અંદર છે. સત્સંગની આ પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયેલા જામનગરમાં અત્યારે ભાજપના મુખ્ય કાર્યકર છે, મોટી પોસ્ટ ઉપર. એટલે કહ્યું કે સ્વામી ને મારે એક નીલકંઠધામ જેવું મંદિર બનાવવું છે, જમીન પણ મારી ને ખર્ચો પણ મારો, જેટલી જમીન જોઈએ એટલી તમે લઈ લો, હું તમને દેખાડું. 4-5 જમીન દેખાડી, 100 એકર, 150 એકર. હવે મોટા સંતો તો આમ જમીન ઉપર પગ મૂકે ને ત્યાં વાઇબ્રેશન ઓળખી જાય. એટલે એ દ્વારકા જિલ્લો, એટલે 2-5 જમીન જોઈ, પગ મૂક્યો, શું વાઇબ્રેશન છે. ગાડીમાં આવતા જતા એ બધી પોઝિટિવ વાત થતી હોય, એટલે છેલ્લે ઉતારે આવ્યા એટલે બહાદુરસિંહને એમ કે હવે એકાદું નામ લેશે. એટલે પૂછ્યું કે બોલો સ્વામી, આમાંથી કઈ જમીન પસંદ છે આપણે, ત્યાં તમે કયું એવું મંદિર આપણે બનાવીએ. ત્યારે એટલું જ બોલ્યા કે આપણે આ જિલ્લામાં કે ક્યાંય મંદિર બનાવવું નથી. એટલે સંતો માટે, બધા માટે એક આશ્ચર્યકારી વાત હતી કે આટલી બધી પ્રશંસા કરે છે જમીનની, જોવા માટે તો આવ્યા છે છતાંય ના કેમ પાડી. ત્યારે એટલું જ બોલ્યા સ્વામી કે આ જમીનના એટલા વાઇબ્રેશન છે, આ કાળિયો ઠાકર ત્યાં બેઠો છે, આખી દુનિયા એની પાસે આવે, મને મોળું ફાવે નહીં, એવું સરસ મંદિર બને અને દર્શનાર્થીઓ પહેલાં અહીંયા આવે ને તો મારા દિલમાં એમ થાય કે મેં કાળિયા ઠાકર સાથે અન્યાય કર્યો. કેટલી ઊંચી ભાવના તમે કલ્પના કરો, બધું દેનારા તૈયાર હોય છતાંય દિલ ના પાડે છે, તો કે ના નથી કરવું. એક આત્મિક વાણી, શબ્દ આત્માનો અવાજ છે ને, એ સત્યનો અવાજ છે, અને એ ઓળખતાને સાંભળતા આવડી જાય તો પછી ક્યારેય આ દુનિયામાં આપણે ભૂલા ન પડીએ. અને એ આત્માનો અવાજ જો સાચો હોય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલનો પાયો નાખ્યો, એક આ સંપ્રદાયને માટે નવો માર્ગ દેખાડ્યો, નવી જ વાત હોય ને, લોકોના મગજમાં ન બેસે. ઘરમાંથી ને બહાર સંપ્રદાયમાંથી અનંત વિટમણાઓ આવી, છેક ઉપરથી લઈને નીચે સુધીના વિરોધના અનંત વંટોળ આવ્યા. સ્વામી કે મારી સાથે એક ઠાકોરજી, સાધુ માત્ર વિરોધમાં, પણ અંતરાત્માનો નાદ હતો ને. સ્વામી કે મહારાજનો સંકલ્પ છે ને, એમ તો કઈ હું મૂકી કેમ દઉં, આટલા કષ્ટો સહન કર્યા તો જુઓ વાલા ભક્તો આજે કેવું વટવૃક્ષ. પણ એ સત્યના અવાજને સાંભળતા આવડવું જોઈએ, અને સાંભળ્યા પછી એ માર્ગે ટકી રહેવાની નિષ્ઠા પણ હોવી જોઈએ. અને આ ભાવ અને પ્રેમથી જો જીવન જીવાતું હોય તો કોઈની તાકાત નથી કે દુઃખી કરી શકે. પ્રેમ સાથે લઈને ફરતા, એટલા માટે મોટા મોટા સર્પ હોય, અજગર હોય, ગમે એવા જંગલી જનાવર હોય, એને ભગવાનના ચરણમાં નમવું જ પડે. હવે છેલ્લે તમને કહી દઉં, તમારી સામે આવશે આવશે તો સિંહ જેવા માણસ તો નહીં હોય ને, કે સિંહણ આવે. અરે ગમે તે હોય, આપણા દિલની અંદર પ્રેમ ન ખૂટવો જોઈએ. આપણા દિલની અંદર જો પ્રેમ ન ખૂટે ને તો એના દિલમાં પણ દીવો થાય. હમણાં સંતોની સભા હતી ત્યારે 1.5 કલાક આના પર પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ પ્રવચન કર્યું કે આ જીવનનું ફળ શું, જો ખાવું પીવું ને સૂવું આટલું જ કરવું હોય તો એ તો હાપુલિયા કરે છે. જીવન, બુદ્ધિ, શક્તિ, ગુણ, સદગુણ કંઈક મળ્યું તો એનું ફળ છે સમર્પણ. આ જીવનનો એટલો જ આનંદ જેટલું આપણે સમર્પણ કરીએ. બસ જે ગુણ આપ્યા હોય, શક્તિ આપી હોય, કલા આપ્યા હોય, કૌશલ્ય આપ્યું હોય, ઠાકોરજી આપણને પૈસો આપ્યો હોય, અરે મીઠી વાણીથી સારું બોલતા આવડ્યું હોય, વ્યવહાર કરવાની આવડત હોય, બસ આપણે બીજા માટે ઉપયોગમાં કેમ આવીએ. અને આ હૃદયના સાચા ભાવથી આ સમર્પણ જો કરતા આવડી જાય તો એને આ સૃષ્ટિમાંથી પછી પ્રેમ શોધવા જવો પડે? આ સૃષ્ટિનો નિયમ છે દ્યો અને લ્યો. આપણે શું કહીએ કે મને તમે પ્રેમ આપો, મને મોટો હાર પહેરાવો, મારા વખાણ કરો. અરે પણ વખાણ કંઈક હોવું તો જોઈએ ને. એમ એક ભગત છે,
અત્યારે છે કે નહીં ખબર ને, મોટા સંતો કહેતા કે એને હંમેશા એવો આગ્રહ રહે કે મને દાદા ખાચર કઈ બોલાવો. ત્યારે બસ સમર્પણ કરતા જઈએ તો બધું મળી જાય. આજે નીલકંઠ પ્રભુ સિંહને ઓઠિંગણ દઈને બેઠા છે, બોલો. હવે ભલે ભગવાન સૂતા, કેમ લાગે? એ બાને તમને યાદ રહેશે સિંહને ટેકો દઈને કેમ સુવાય. આપણા વહલા વહલા નીલકંઠ વર્ણિન્દ્ર પ્રભુની પાવનકારી કથાઓનું શ્રવણ કરીએ છીએ. ગઈકાલે કથા ક્યાં પહોંચેલી ખ્યાલ છે? પ્રેમ સે બોલો જય નીલકંઠ. સિંહને ઓઠિંગણ દઈને ભગવાન સુતા છે. સવાર થયું, જગાડવા છે. જેમની આ સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને જગત શું છે એની ખબર પણ હોતી નથી. પુસ્તકો વાંચીને જ્ઞાનની વાતો કરે, ગરીબીની વાતો કરે, એનાથી કોઈ અસર પણ થતી નથી. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાંથી સજાગતા એ પસાર થયા હોય, જીવનમાં દરેક પરિસ્થિતિઓને અનુભવી હોય, અને અનુભવ મિશ્રિત જ્યારે જ્ઞાન વાણીમાં આવે, ત્યારે એ જ જ્ઞાન હજારો ને લાખો જીવોના કલ્યાણ માટે એક માર્ગદર્શક બનતું હોય છે. અને એના માટે ભગવાને સ્વયં પોતાના જીવનમાં બધા અનુભવ કર્યા છે. જીવનમાં સફળ થવું હોય ને તો ત્રણ મૂલ્યો છે. નો મોર ધેન અધર્સ, વર્ક મોર ધેન અધર્સ, એન્ડ એક્સપેક્ટ લેસ ધેન અધર્સ. ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરો, બધા કરતા વિશેષ કાર્ય કરો, અને આશા સૌથી ઓછી રાખો. આજે લોકોને કરવું નથી અને આશા બહુ મોટી મોટી રાખતા હોય છે. સિંહ જેવા સિંહને ઓઠિંગણ દઈને જગતનો નાથ બેઠા છે. હૃદયની અંદર પ્રેમ છે ને એટલે તો સિંહ પણ વશ થઈ જાય. કોને પણ સામેવાળો માણસ એવો હોય તો આપણે પ્રેમ કેટલો કરવો. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી બહુ સરસ વાત કરે, પ્રેમ હંમેશા વન વે કરવો. કેવો? ઘણા રસ્તા એવા હોય વન વે, માત્ર જવાનું જ હોય. જીવનમાં નક્કી રાખવું વન વે પ્રેમ કરવો છે. તમારો નાનો દીકરો હોય, કપડા બગાડે, મેલા કરે, તોફાન કરે, બદલામાં એ શું આપે છે? છતાંય મા બાપને એનો અવગુણ આવે કેમ? તો કે મારો છે, અને મારો થયો એટલે બધું કહેવાય. આપણે એને વન વે પ્રેમ આપીએ છીએ. અને બદલાની અપેક્ષા રાખીએ તો એ અપેક્ષાની ભાવના છે એ પણ એને ખ્યાલ આવતો હોય છે, અને એટલે જ માગ્યો પ્રેમ મળતો. સિંહને ઓઠિંગણ દઈને બેઠા છે. સવાર થયું, મહંતજીએ ધીરે રહીને મઠના દરવાજા ખોલ્યા. નિત્યના ક્રમ પ્રમાણે ગામનો માણસ દરરોજ સવારે દર્શને આવવા લાગ્યા. ગામડિયું ગામ હોય, ગરીબ માણસો હોય, પણ અંતરના શુદ્ધ અંતઃકરણ હોય, નાઈ ધોઈને પેલા દેવ દર્શન તો કરવા પડે. હવે મઠના દરવાજાની બરાબર સામેના ભાગમાં સિંહને ઓઠિંગણ દઈને ભગવાન આરામથી સૂતા છે.
એટલે લોકોને આશ્ચર્ય થયું, અરે રે રે, આપણે તો ઘણા લોકો જોયા પણ આ જોગી તો ગજબ ના હો. અરે જુઓ તો ખરા, માણસ કૂતરા પાળે, બિલાડા પાળે, કેટલાય પ્રાણીઓ પાળે, પણ આ જોગી તો કેવા સમર્થ. અરે એણે તો સિંહ પાળ્યો. અને આમ કલબલાટ શરૂ થયો, અવાજ આવ્યો ને એટલે ભગવાનની નિદ્રા ઉડી, આંખ ઉઘાડી. ભગવાને સંકલ્પ કર્યો એટલે સિંહ પણ જાગ્યો. કેશવાળી ખંખાળીને આળસ મરડીને ઊભો થયો, ગુફા જેવો મુખ ભાડીને આળસ મરડી. બધાના ધબકારા હૃદયના વધી ગયા, પણ બાલુડા જોગી બાજુમાં છે એટલે ચિંતા. અલકનંદામાં સ્નાન કરવા માટે નીલકંઠ પ્રભુ ચાલતા થયા એટલે ગોવાળની પાછળ જેમ ગાય ચાલે એમ સિંહ ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યો. લોકોને આશ્ચર્ય થયું, અરે આ બધું શું? આ સિંહ તો જોગીને વશ થયો. બીજા લોકો કેવા લાગ્યા, અરે આ જોગીએ તો સિંહને વશ કર્યો. આ જોગી જો સોરઠ દેશમાં જાય ને તો ખરેખરું કામ થાય. કેમ? તો કે સિંહ જેવા માણસો તો ત્યાં છે. બીજો કહે પશ્ચિમ દેશ જ્યાં છે કાઠી તણો ત્રાસ ઘણો જ ત્યાં છે. જો વરણિયા સોરઠ દેશ જાય જરૂર કાઠી જનવશ થાય. આવા સિંહ જેવા લોકો તો સોરઠ ની અંદર છે. આજે તો કાઠી દરબારો બધા બહુ મર્યાદામાં વર્તે છે, કોઈ પ્રકારની મુશ્કેલી નથી. પણ એ જમાનો હતો એક, ત્યારે એનું રાજ્ય કહેવાતું. એ કાઠી ખાચરો પિતૃ વંશે રાજપૂત હોય, ખાચર હોય કે ખુમાણે, પણ એ વચને ચડે તો ગરદન કાં તો આપી દે ને કાં તો ગરદન લઈ લે. મ્યાનમાંથી નીકળેલી એ કાઠી દરબારોની તલવાર રક્તને ચાખ્યા વિના મ્યાન ન થાય. અને એટલા માટે તો સવારે ઉઠીને એક વાર સૂર્યનારાયણને નમસ્કાર કરી લે એટલું માફ. પણ જો વટે ચડ્યા હોય ધરતીને ધમરોળતા એ દરબારો, જ્યાં જ્યાં એના ઘોડાના ડાબલા પડે ને એ જમીન બધી એની ગણાય હો. અરે એમને વશ કરવામાં તો મોટા મોટા રાજાઓ, ગાયકવાડ સરકાર હોય કે અંગ્રેજ સલ્તનત, બધાય નિષ્ફળ બનેલા. ભગવાનના ભગવાનને વિચાર આવ્યો, એ કાઠી દરબારો આવી શુરવીર કોમ છે, અમારે એને ભક્ત બનાવવા છે. સમાજના રક્ષણ માટે ભગવાને એને વિશેષ શક્તિ આપી છે, ક્ષત્રિય લોહી છે, અમારે એની શક્તિનો પૂરો ઉપયોગ કરવો છે. અને કેવો સુંદર માર્ગ ભગવાને એમને બતાવ્યો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આ બધાય રાજાઓને વશ કર્યા. આ સત્સંગ આટલા ઝડપથી ફેલાયો એનું કારણ આ કાઠી દરબાર રાજાઓ પણ હતા. એમના ગળામાં બાંધેલી એ કંઠી, કપાળની અંદર રહેલો એ તિલક ચાંદલો, એમની તલવારને ખોટી રીતે મ્યાનમાંથી નીકળતા એ રોકતા. શ્રીજી મહારાજ પોતે જાણતા હતા કે રાજા જો ધારે ને તો હજારોનું કલ્યાણ પણ કરી શકે, અને એ જો અવળા માર્ગે ચાલે તો પાપ પણ એનાથી એટલા થાય.
અને એટલા માટે ભગવાને આવીને સૌ પ્રથમ ધામા ક્યાં નાખ્યા? કાઠી દરબારો હતા ને, કાઠી દરબારો હતા એના દ્વારની અંદર ભગવાને ધામા નાખ્યા. હો હે કાઠી કોળી અરે ભીલો યવનો ને કસાયો, કૈક ને શરણ લઈ ભક્ત કીધા. હે કામને ક્રોધ મદ મોહને માન મન, જબર જોધાય જીત જીતી લીધા. હે કામિયા ક્રોધિયા હિંસક હરામિયા, બોધથી વશ કીધા બહુ જુલમિયો. હે આકળી કાળમાં સ્વામિનારાયણે પ્રગટ થઈ, હે ધરા પરત સનાતન ધર્મ સ્થાપ્યો. જે કાઠી દરબારોના હાથની અંદર ખુલ્લી તલવારો રહેતી એના હાથની અંદર સ્વામિનારાયણ ભગવાને માળાઓ પકડાવી દીધી. સવારે ઉઠીને એના હાથમાં માળા ફરતી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા એ બધાને કરી દીધા. આજે નીલકંઠ પ્રભુ બેઠા બેઠા વિચાર કરે છે કે તો હવે અમે ગુજરાત જઈએ ને ફરતા ફરતા, એટલે કાઠી દરબારોને ત્યાં જ ઉતારા કરવા. અને કર્યું પણ એવું. સ્વામિનારાયણ ભગવાન એક ગામથી બીજે ગામ જતા હોય અને સાથે એ દરબારોનો મોટો સંઘ હોય, દૂધ જેવા સફેદ વસ્ત્રો પહેર્યા હોય, કેડિયા પહેર્યા હોય, માથે પાઘડીઓ બાંધી હોય, ભડકા જેવા એના કપાળની અંદર તિલક ચાંદલા હોય, બધાના પાંચ હાથ પૂરા શરીર હોય, અને એ સંઘ સાથે સ્વામિનારાયણ ભગવાન એક ગામથી બીજે ગામ જતા હોય ને, આ બધાને સાથે જુએ ને ત્યાં વિશ્વાસ આવી જાય કે આ સ્વામિનારાયણ એ પોતે ભગવાન જ હોય. જીવન કી રાહ પે ઉને ચલના શિખા દિયા, શમશીર કી જગા પે માલા થમા દિયા. જીવન કી રાહ પે ઉને ચલના શિખા દિયા, શમશીર કી જગા પે માલા થમા राह पे उने चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया. जीवन की राह पे उने चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया. भूले हुए इंसान को दिखायो राह तुम, दिखायो राह तुम, आयो शरण तिहारे श्री जी तार तार तुम. कपैया के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारे श्री जी तार तार तुम, आयो शरण तिहारे श्री जी तार तार तू, आयो शरण तिहारे श्री जी तार तार तू. અલકનંદામાં સ્નાન કરી પ્રાતઃ કાળના સુમારે નદીના કિનારે કોમળ બાલુકામાં નીલકંઠ પ્રભુ પૂજા કરવા બેઠા. સૂર્યનારાયણનો કોમળો પ્રકાશ પડી રહ્યો છે ને ભક્તિભાવપૂર્વક મહારાજ શાલિગ્રામ ભગવાનની પૂજા કરે છે. આવો ચમત્કાર જોયો, જે સિંહ કેટલાય માણસોને મારી નાખતો એ સિંહને ભગવાને વશ કર્યો. લોકોને પ્રતીતિ આવી કે આ તો ભગવાન છે. અરે આપણા ગામમાં પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા. ફૂળ
ફૂલ ફળ સાકર નારિયેળ વસ્તુઓ લઈ લઈને નીલકંઠ પ્રભુની પાસે લાઈન થયો. આ લોકની રીત છે, ચમત્કાર જુએ એટલે. ચમત્કાર તો અનેક પ્રકારે બતાવી શકાય, પણ આપણું લેવલ જ એટલું છે ને, જરાક સામાન્ય માણસ કરતા કંઈક દેખાય નવીન, એટલે માણસ એને ભગવાન બનાવી દે. કેલાલ સાહેબ એવું કહેતા કે આજે મોટા મોટા ધર્મગુરુઓ કહેવાય છે ને, જે ભગવાન થઈને પૂજાય છે ને, મારી પાસે પણ એ જાદુ વિદ્યા શીખવા માટે આવે છે. પોતે સાત્વિક એટલે એવું કહેતા કે આ તો હું સદગ્રહસ્થ છું, પણ મારા શરીર ઉપર જો ભગવું કપડું હોત ને તો મને આ દુનિયા ભગવાન માનીને પૂજાતી. ચમત્કારથી થયેલો સત્સંગ અને સમજણથી થયેલો સત્સંગ એમાં બહુ ફેર છે. થોડો મંત્ર કરો, મંત્ર વશ કરો, જપ તપ કરો, તંત્ર સિદ્ધિમાં પડો તોય ચમત્કાર તો થાય, પણ આપી આપીને આ લોકની વસ્તુઓ આપે. નીલકંઠ પ્રભુની પાસે બધા આવવા લાગ્યા. હે બાલાજોગી, અમારે ઘેર આવો, અમારે આંગણે આવો, ગાય દોવા દેતી નથી, શેર માટીની ખોટ છે, અમારે ઘેર પધારો તો અમે બે પાંદડે થઈએ. અને ત્યાં મઠના મહંતજી દાસ દાસીઓની સાથે દોડતા દોડતા નીલકંઠ પ્રભુની પાસે આવ્યા. હાથ જોડીને મહારાજને કહે, કૃપાનાથ પ્રભુ એક બાર દયા કીજે ઓર હમારે મઠ મે પધારીએ. આજ યદિ પ્રભુ હમારે મઠ મે આયેંગે ના, પૂરા મઠ આપકે ચરણો મે સમર્પિત. નીલકંઠ પ્રભુ કહે, મહંતજી હમ કહીં પર રુકને કે લીએ યા બંધને કે લીએ નહીં આયે હૈ, પૂરા વિશ્વ હમારા ઘર હૈ. જરા સોચ લીજીએ બ્રહ્મચારી, મઠ કી વાર્ષિક 1,00,000 રૂપિયે કી આય હૈ, હજારો દાસ દાસિયા હૈ, સબ આપકી સેવા મે જુડ જાયેગે, બસ શેર અન્ન દે દેના, હમ સબ આપકી સેવા મે લગ જાયેંગે. નીલકંઠ પ્રભુ કહે, મહંતજી આપકી ભૌતિક સંપત્તિ હમારે લીએ તો તૃણ કે સમાન હૈ. અને આમ કહી અને નીલકંઠ પ્રભુ ત્યાંથી પર્વત ચડીને ત્યાંથી આગળ ચાલતા થયા. આજુબાજુમાં ઉભેલા દરેકના મનમાં એક જ પ્રશ્ન કે મહંતજી કી ઇતની બડી લાલચ કો બાલા જોગીને ઠુકરા દિયા. નીલકંઠ પ્રભુની વાણીમાં કોઈને તિરસ્કારના દર્શન થતા નહીં, પણ ઉચ્ચ સમજણ અને અનાસક્તિના દર્શન થતા. અને આવો અનાસક્ત ભાવ હતો એટલા માટે તો નીલકંઠ પ્રભુનો એ ત્યાગનો માર્ગ નિષ્કલંક અને વિઘ્ન રહિત હતો. ઠેર ઠેર જે જે નીલકંઠ પ્રભુને મળે ને, એમને પ્રભુમાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાના દર્શન થતા. અને આ વારસો ભગવાનની પાસે હતો એટલા માટે તો એ શુકલકડી કાયાવાળા બ્રહ્મચારી પદ્માસન વાળી અને ઓટા પર બેઠા હોય, અને મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પણ હીરા રત્ન જડિત મુગટ વાળા માથાએ સહિત ભગવાનના ચરણની અંદર નમતા હોય. અંગ્રેજ સલ્તનત પણ જેનાથી ડરતી, એવા કોહિનૂર સમ્રાટ પંજાબ નરેશ રણજીતસિંહ રાજા નીલકંઠ પ્રભુને આખું રજવાડું અર્પણ કરવા માટે તૈયાર થયેલા. આવા તો કેટલાય રાજાઓ, કાઠમંડુના રાજા એવા રણબહાદુર શાહ હોય, કે પછી શિરપુરના રાજા સિદ્ધ વલ્લભ હોય, જગન્નાથપુરીના એ ગજપતિ દિવ્યસિંહ દેવ હોય, કે માનસપુરના રાજા સત્રધર્મા હોય,
આ શ્રીપુરના મહંત, આવા તો મોટા મોટા કેટલાય આશ્રમના મહંતો પોતાની જાગીરો, રાજ, રજવાડા મહંતાય ભગવાનના ચરણોમાં અર્પણ કરતા, પણ ઠાકોરજી ક્યાંય બંધાણા? વાલા ભક્તજનો, મને અને તમને શીખવે છે શ્રેયના માર્ગે, અધ્યાત્મના માર્ગે મુમુક્ષુ આગળ ચાલે ને ત્યારે એના માર્ગમાં બે બંધનો બહુ મોટા આવે છે, એક કંચન અને બીજું કામિની. સ્ત્રી અને દ્રવ્ય આ બે બંધનને તોડવાને એ બહુ અઘરા છે. વિષમ દેશકાળની અંદર પોતાના મન પર ધીરજ ધારી શકે એ જ આ બંધનને તોડી શકે. અને એટલા માટે તો વ્યાસ મહારાજ લખે, કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત. કનક અને કાંતા રૂપી દોરી વડે આખું જગત બંધાયેલું છે. તાસુ તેસુ વિરક્તેશુ સદ્વિભુજો પરમેશ્વર. શેરડીનો કે જુવારનો ભારો દોરડી વરે બાંધો ને આખું જગત કનક અને કાંતાના સૂત્ર વડે બંધાયેલું છે. પણ એ બંધનને જે છોડી દે, વ્યાસ મહારાજ લખે દ્વિભુજો પરમેશ્વર, બે ભુજાવાળા પરમેશ્વર છે. આવા બે ભુજાવાળા પરમેશ્વર ક્યાંય જોયા છે તમે? હાથ ઊંચો કરો જોયા હોય. ગામને ગોંદરે ગંગા વહેતી હોય પણ ખબર હોય, આ જુઓ આ બે ભુજાવાળા પરમેશ્વર બેઠા છે. 50-50, 40-40 વર્ષ ત્યાગીની દીક્ષા લીધી હોય અને થયા હોય ને રૂપિયાના સિક્કાનો પણ સ્પર્શ ન થયો હોય, સ્ત્રીને પોતાના વસ્ત્રનો છેડો પણ ન અડ્યો હોય, બાહ્ય ત્યાગ રાખે એમ માનસિક સંયમ પણ રાખે, આ શું કહેવાય? બે ભુજાવાળા ભગવાન ન કહેવાય? હે, કેટલી મોટી મહંતાએ. વાલા ભક્તજનો, એ જમાનામાં આ મઠની આવક 1.25 લાખ રૂપિયા મહિનાની, જે સમયે 15 રૂપિયે તોલું સોનું મળતું, 1.25 લાખનું સોનું લઈને આજના ભાવ કરીએ ને તો 225 કરોડ થાય. નાની વાત છે. આજે તિરુપતિ બાલાજી મંદિરની આવક 800-900 કરોડ છે, વૈષ્ણો દેવીની 600 કરોડ, સુવર્ણ મંદિરની 225 કરોડ, સિદ્ધિ વિનાયક મુંબઈ એની 100 કરોડ, આપણે અંબાજી છે 40 કરોડ મહિનાની આવક છે. આ મઠ એની આવક કેટલી? 1.25 લાખ 225 કરોડ જેટલી મોટી આવક, છતાંય ભગવાનને ત્યાગ કરી દીધો. ધન છે એ તો અમારા ત્યાગીના માર્ગમાં દૂષણ રૂપ છે. આપણે ધન તો છોડી નહીં શકીએ, પણ આપણા જીવન માર્ગમાં આવતું અનિતિનું દ્રવ્ય ભગવાનના ભક્તએ રોકવું જોઈએ. ઝડપી પૈસો, ચિક્કાર પૈસો ને ગમે તે રસ્તેથી પૈસો મેળવવાનો જે માર્ગ છે ને, એ પાપમાંથી પસાર થઈને જ નીકળતો હોય છે. રાતોરાત કરોડપતિ બનવું હોય તો એના માટે શું કરવું પડે? સાચું બોલજો, ખોટું કર્યા વિના થાય? 5 ના 500 લ્યો તો જ થાય, નહીતર ન થાય. કાદવ વાળા આપણા પગ બગડે તો પાણીના નળની પાસે જવું જોઈએ, પણ નળને જોઈને કઈ પગ કીચડ વાળા કરાય? હે, એમ જીવનમાં ખરાબ સમય આવે ત્યારે પૈસો જરૂરી છે જીવન માટે, પણ પૈસાને માટે ખરાબ રસ્તે ક્યારેય ન જવાય. પૂજ્ય ગુરુ મહારાજ બહુ સરસ વાત કરે કે આ તનની અપવિત્રતા છે, શરીરની અપવિત્રતા છે, એ રોગોને જન્માવે છે. મનની જે અપવિત્રતા છે એ જીવને જન્મ મરણના ચક્કરની અંદર ભટકાવે છે.
એમ ધનની અપવિત્રતા છે એ વ્યસનો અને પાપ માર્ગે જીવને લઈ જાય છે. અપવિત્ર ધન છે એ હંમેશા ખરાબ રસ્તે જ જતું હોય છે, વ્યાજ સહિત બધું લઈને જાય. મોટા બંગલા હોય ત્યારે દેખાય નહીં. એક સંતને લીમડાના છોડનું ઠૂઠું વાગ્યું, લોહી નીકળ્યું ને એના મુખમાંથી શબ્દ નીકળી ગયો, મૂળમાંથી ઉખડી જાય. આ વાતને 10 વર્ષ વીતી ગયા પણ લીમડો તો જામતો જ જાય, જામતો જ જાય. 10 વર્ષ પછી નીકળ્યા ને એટલે શિષ્યએ પૂછ્યું, ગુરુ તમે તો વચન સિદ્ધ છો, 10 વર્ષ પહેલા શાપ આપેલો આ લીમડાને છતાંય અને કંઈ થયું નહીં ને આવો ઘેઘુર. ત્યારે બહુ સરસ વાત કરી ગુરુએ કે એ દિવસે જો કોઈ ગાય આવીને કોઈ પશુ આવીને આનું ડોકું ખાઈ ગયા હોત તો ફરી વાર કોળાત, પણ હવે થોડા દિવસ પછી એવું વાવાઝોડું આવશે, વરસાદ આવશે ને એટલે હવે આ મૂળ સોતો ઉખડશે. સમજાય છે? જાય ત્યારે કેવી રીતે જાય? મૂળ સોતું જાય. માટે અનિતિના દ્રવ્યથી, પારકા દ્રવ્યથી જે બીજાના અધિકારનું હનન કરે છે, બીજાની સંપત્તિને કળ છળ કરીને લૂંટવાના વિચારો કરે છે, એ જીવનમાં ક્યારેય સુખી થતા નથી. સ્વામિનારાયણ ભગવાને પોતાના સત્સંગીને બહુ સરસ આ વર્તમાનો આપ્યા છે. માણાવદર ગામના મયારામ ભટ્ટ બ્રાહ્મણ ભક્ત કે જેનું નામ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું. હવે એક દિવસ કોઈ બાઈ માણસ ગામના હતા, એને યાત્રાએ જવું, પોતાનો સોનાનો મોટો દાગીનો મોટું કડલું હતું એ મયારામ ભટ્ટને આપ્યું કે તમે આ સાચવી રાખજો. સત્સંગી હોય એ પ્રામાણિક હોય એના પર બધાને વિશ્વાસ હોય. મયારામ ભટ્ટને પણ ભૂલાઈ ગયું કે મેં આ કડલું પટારામાં મૂક્યું છે. એવામાં એક દિવસ પટારો ઉઘાડ્યો ને સામે કડલું દેખાયું. ભગતને યાદ તો આવ્યું પણ મનમાં મનમાં વિચાર એમ આવ્યો કે આ એક જ કડલું કેમ છે, કડલાની તો જોડ હોય. નક્કી મારાથી ક્યાંક ખોવાઈ ગયું છે, બધે જોયું પણ કડલું મળ્યું નહીં. એટલે સત્સંગી ખરા ને, ઘરમાં જેટલા સોનાના દાગીના હતા એ ભેળા કરી ભંગાવી સોનીને આપીને આ બે હૂબ એવું ને એવું બીજું કડલું બનાવ્યું. હવે પેલા બાઈ માણસ યાત્રા કરીને આવ્યા એટલે ભટ્ટજીએ બે દાગીના સામે ધર્યા. અરે ભટકાકા, મેં તો તમને એક જ કડલું આપેલું. અરે બહેન, તું ભૂલતી લાગે છે, ઘરેણું જોડમાં જ હોય. હું ભલે બ્રાહ્મણ છું, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું અને મને કોઈનું ખપે નહીં. અરે આ કઈ થોડું એક હોય, બે હતા. અરે ના, એક આપ્યું તું. ના, બે આપ્યા હતા. બેને ધન્યવાદ આપવા પડે ને, આપણને કોઈ બે આપે તો એકના બદલે. આપણા પૈસા બાકી લખ્યા હોય ને એમાં એકાદ મીંડું ભૂલમાં વધારે થઈ જાય અને વર્ષ પછી પાછા આપે તો અઘરી વાત છે. મોટાને મોટા પ્રલોભન હોય ને નાનાને, પણ 5 રૂપિયા માટે થઈને સત્યને મૂકે નહીં ને એ ભગવાન સુધી પહોંચી શકે. એથી 15-20 વર્ષ પહેલા સુરત ગુરુકુલનો પ્રારંભ થયો એટલે દર મહિને પગાર થાય ને કર્મચારીઓને, 25-50 કર્મચારીઓ કામ કરતા હોય તો એક સામાન્ય માણસ પગાર લેવા આવ્યો એટલે એને કોઠારી હતા એમણે પૈસા આપ્યા. ધર્મવલ્લભ સ્વામી બાજુમાં બેઠેલા એટલે 5 મિનિટ પછી એ કર્મચારી પાછો આવ્યો અને કે સ્વામીજી, આ પગાર આપ્યો ને એમાં એક નોટ વધારે આવી ગઈ છે, 50 રૂપિયાની લ્યો પાછી. એટલે જોયું કે આ માણસ ગજબ છે, નાનો એવો માણસ ગરીબ છતાંય 50 રૂપિયા પાછા આપવા આવ્યો. બોલાવ્યો, ભાઈ તું શું કરે છે? તો કે આ બીજે દિવસે કહ્યું કે તો એકાઉન્ટ સંભાળવું છે, મને કંઈ આવડે નહીં. સ્વામી કે શીખવી દઈએ.
માણસની પ્રામાણિકતા છે, અને એ વ્યક્તિને ધીરે ધીરે કોમ્પ્યુટર એકાઉન્ટ શીખવું. વાલા ભક્તજનો, અત્યારે સુરત ગુરુકુલનો બધો વહીવટ એ વ્યક્તિ હીરાલાલ કરીને ભાઈ છે કરે છે. પોતે સાયકલ લઈને આજે પણ ગુરુકુલ આવે છે, પણ એની પ્રામાણિકતા વિશે કોઈના દિલમાં શંકા ન જાય. હવે બધું એના હાથમાં હોય, આવડી મોટી સંસ્થા હોય ત્યારે એના વહીવટ કેવડા ચાલતા હોય આપણે સમજી શકીએ, પણ છતાંય મન ફરવા ન દેવું એ કઈ સામાન્ય વાત છે. સત્સંગ હોય, ભક્તિ હોય, ભગવાનની આજ્ઞાનું અનુસંધાન હોય ને ત્યારે આ વિષમ દેશકાળની અંદર બચી શકાય. ત્યારે આજે નીલકંઠ પ્રભુ પ્રલોભન છોડી અને ત્યાંથી આગળ ચાલતા થયા. બધાના મનમાં બસ એ જ નીલકંઠ પ્રભુની મૂર્તિ રમણ કરે છે. આવું સુંદર વ્યક્તિત્વ સૌ કોઈને આનંદ આપે. નીલકંઠ એટલે સ્વયં તપો મૂર્તિ.